हेलो फ्रेंड्स, आज आप धोरण दस न चैप्टर नंबर 14 आंतरशास्त्र सौ क्रम जाइ रहा छे। चैप्टर नंबर 14 आंतरशास्त्र से बहुज महत्व चैप्टर है मित्रों। बोर्ड नी अंदर 8 धोरण खाली एम पूछाय नबड़ा विद्यार्थी है ए लोग खास मोस्ट इम्पोर्टंट चैप्टर जेमनी नैया डूबवानी है एवं नबड़ा मारा वहाला मित्रों नावित्रो माटे એની નૈયાને પાર કરવા માટે બહુ જ મદદરૂપ થશે। બરાબર મિત્રો, તો ચલો સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલાં આપણે ચેપ્ટર નંબર 14.2 લેશું। 14.1 છે એ આપણે લાસ્ટમાં લેશું, સૌથી પહેલાં લઈએ છીએ 14.2। તમે ધોરણ 9ની અંદર બહુલક શીખીને આવ્યા છો, ધોરણ 9માં તમે બહુલક શીખીને આવ્યા છો જેને સંકેતમાં ઝેડ સ્વરૂપે દર્શાવવામાં આવે છે। બરાબર, અહીં પણ તમે ધોરણ 9ની અંદર જે શીખ્યા છો એકદમ સરળ ને સિમ્પલ શીખ્યા છો કે જે તમારી સામે અવલોકન આપેલા હોય એમાં સૌથી વધુ વખત જે અવલોકન રિપીટ થાય એનો મતલબ શું કે જે તમને 1, 2, 5, 7 જે અવલોકન આપેલા હોય એમાં જેમાં વધારે વાર રિપીટ થયું હોય, 5 વધારે વાર રિપીટ થયા હોય કે 7 વધારે વાર રિપીટ થયા હોય તો એનો બહુલક છે એ 5 થાય, જો 7 વધારે વાર રિપીટ થયા હોય તો એનો બહુલક 7 થાય। બરાબર, તો આ રીતનું તમે શીખીને આવ્યા છો। બરાબર, એનો મતલબ શું થયો કે જે અવલોકનની આવૃત્તિ મહત્તમ હતી એ તમારો શું આવતો, બહુલકનો જવાબ આવતો। પણ મિત્રો, અહીં તને હવે આપણે આગળ વધીએ તો જે તમે શીખીને આવ્યા છો એ હતું અવર્ગીકૃત માહિતી માટેનો બહુલક શોધવો। એ જે મેથડ હતી એમાં બહુલકમાં 2 પ્રકાર છે, અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતી। બરાબર મિત્રો, તો તમે જે બહુલક 9મા ધોરણમાં શીખીને આવ્યા છો એ અવર્ગીકૃત માહિતીનો બહુલક હતો, જેની અંદર અવલોકન આપેલા હોય એ અવલોકનમાંથી સૌથી વધારે વાર જે રિપીટ થતું હોય એ તમારે એનો આન્સર લેવાનો હતો। હવે અહીં તને આપણે વર્ગીકૃત માહિતીનું બહુલક શોધવાનું છે। ધોરણ 10ની અંદર તમારે વર્ગીકૃત માહિતીનું અવલોકન બહુલક શોધવાનું છે। એ કઈ રીતે શોધવાનું છે એ તમને હવે શીખવાડું છું। તો ચલો અહીં પણ આપણે ઉદાહરણ રૂપે લઈએ તો સૌથી પહેલાં તમે ધોરણ 9ની અંદર જે શીખી આવ્યા છો એ અહીં પણ એક ઉદાહરણ આપેલું છે। ઉદાહરણ નંબર 4 તમારી ટેક્સ્ટબુકનું છે, બરાબર, એમાં એમ લખેલું એમ આપેલું છે કે એક બોલર દ્વારા 10 ક્રિકેટ મેચોમાં નીચે પ્રમાણે વિકેટો લેવામાં આવી તો તેનું બહુલક શોધો। તો મિત્રો, અહીં પણ અવલોકન આપેલા છે, જુઓ 2, 4, 6, 5, 0, 2, 1, 3, 2, 3। હવે અહીં તમે જો વધારે વાર રિપીટ કોણ થાય છે તો 3 છે એ 2 વાર રિપીટ થાય છે, અને જે 2 છે એ કેટલી વાર રિપીટ થાય છે, 3 વાર રિપીટ થાય છે। મતલબ અહીં તમે ઝેડ કેટલા થયા, 3। બસ, તમે 9મા ધોરણમાં આટલું જ શીખ્યા છો, એકદમ સરળ અને સિમ્પલ। બરાબર, જ્યારે 10મા ધોરણની અંદર એવું નથી, 10મા ધોરણની અંદર આપણે વર્ગીકૃત માહિતીનો બહુલક લેવાનો છે। બરાબર, એના માટે તમારે સૂત્ર લેવાનું છે, ઝેડ બરાબર એલ પ્લસ ટ્રાઉન્સમાં F1 - F0 / 2F1 - F0 - F2 અથવા ટ્રાઉન્સને ઋણ્યા એચ। બરાબર મિત્રો, અહીં તમે સમજાવી દઉં કે એલ શું છે, એચ શું છે, F0 F2 શું છે। તો એલ છે એ બહુલક વર્ગની અધસીમા છે, એચ વર્ગ લંબાઈ, F1 બહુલક વર્ગની આવૃત્તિ, F0 આગળના વર્ગની આવૃત્તિ, F2 છે એ પાછળના વર્ગની આવૃત્તિ। બરાબર, આ હવે કઈ રીતે લેવાય છે હું તમને શીખવું છું, અત્યારે બસ એટલું યાદ રાખો કે એલ છે એ વર્ગ જે બહુલક વર્ગ આવશે એમની અધસીમા છે, એચ એમની વર્ગ લંબાઈ, F1 બહુલક વર્ગની આવૃત્તિ, F0 આગળના વર્ગની આવૃત્તિ અને F2 છે એ પાછળના વર્ગની આવૃત્તિ। બરાબર મિત્રો, ચાલો અહીં સુધી સમજાવી દઉં, ઓકે, હવે આપણે સમજીએ ઉદાહરણ દ્વારા। અહીં તણે ઉદાહરણ નંબર 5 આપેલું છે, ટેક્સ્ટબુકનું જ છે। તો જો સૌથી પહેલાં આપણને અહીં આપણે શબ્દ આવતો તો બહુલક વર્ગ, તમારી સામે વારે વારે શબ્દ આવ્યો બહુલક વર્ગ, તો બહુલક વર્ગ કોને કહેવાય, તો જે તમને રકમ આપેલી છે એ રકમની અંદર જે મહત્તમ આવૃત્તિ છે, કેવી આવૃત્તિ છે, મહત્તમ જે આવૃત્તિ છે એને કહેવાય એમનો બહુલકનો વર્ગ, એટલે બહુલક વર્ગ તરીકે એને ઓળખવામાં આવે। તો અહીં તણે જો અહીં તણે સૌથી વધારે મહત્તમ આવૃત્તિ કોની છે, તમને જે રકમ આપેલી છે એમાં આવૃત્તિ ટોણે કહેવાય, તો પરિવારની સંધ્યા જે આપેલી છે એને કહેવાય આવૃત્તિ, એને આપણે FI કહેશું। બરાબર, આમાં સૌથી મોટા ટોણ છે મહત્તમ, મતલબ મોટા, મહત્તમ મતલબ શું લેવાનું છે આપણે, મોટા એટલે મોટી આવૃત્તિ, મોટી આવૃત્તિ ટોણ છે 8। બરાબર, તો એના ઉપર આપણે બોક્સ બનાવી દઈએ, સૌથી પહેલું કામ તમારે આ કરવાનું છે,
એટલે સુધી ક્લિયર બધાને? ખ્યાલ આવી ગયો મિત્રો? બહુલક વર્ષ બધાને સમજાઈ ગયું, જે સૌથી મોટી આવૃત્તિ છે તે, બરાબર? આ વર્ષ છે અને આ આવૃત્તિ છે. તો અહીં ત્રણેય સૌથી મોટી આવૃત્તિ કોણ છે? આઠ, સાત, બે, બે, એક, એ બધામાં આઠ છે, એ મોટા છે, બરાબર? હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ તો અહીં તમે જુઓ, સૌથી પહેલાં લઈએ એલ, બરાબર? એલ કોને કહેવાય? એ તો અહીં તને જે બહુલક વર્ગ છે એની અધસીમા બિંદુ, એટલે આ છે એનો અધસીમા, અને શું કહેવાય? અધસીમા બિંદુ, બરાબર? આને કહેવાય ઉર્ધ્વ સીમા બિંદુ, અત્યારે આપણને લેવાનો નથી, બરાબર મિત્રો? તો આપણે એલ બરાબર શું લેવાનું છે? બહુલક વર્ગની અધસીમા. તો બહુલક વર્ગની અધસીમા કેટલી છે? ત્રણ. તો એલ બરાબર લેશું ત્રણ. એના પછી એચ લેવાનો છે. એચ લેવાનું છે વર્ગ લંબાઈ. તો જે વર્ગ લંબાઈ કેટલી છે? તો અહીં ત્રણે એ બેનો તફાવત એટલો છે, તો પાંચમાંથી ત્રણ બાદ કરી દેવાનું, બરાબર? તો કેટલા મળશે? બે, બરાબર? એ બધામાં સેમ આવશે. જુઓ, ત્રણમાંથી એચ જાય તો બે, પાંચમાંથી ત્રણ જાય તો બે, સાતમાંથી પાંચ જાય તો બે, નવમાંથી સાત જાય તો બે, અગિયારમાંથી નવ જાય તો બે. મતલબ વર્ગની અંદર કેટલો તફાવત છે એ છે એમની વર્ગ લંબાઈ. એમના પછી એફ વન, આ મિત્રો ખાસ જોજો, એફ વન, એફ ઝીરો અને એફ ટુ, બરાબર? હવે એફ વન કોણ છે? તો અહીં તને જે આપણે મહત્તમ લીધા છે એ એફ વન, એમની આગળનું છે એ એફ ઝીરો, અને પાછળનું આવે એ એફ ટુ, બરાબર? ખ્યાલ આવી ગયો? એફ વન બહુલક વર્ગની આવૃત્તિ, તો બહુલક વર્ગની આવૃત્તિ કેટલી છે? આઠ. એફ ઝીરો આદરના વર્ગની આવૃત્તિ, તો આઠની આદર કોણ છે? એકને ત્રણ, લઈ થાય સાત. બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ, તો આપણો બહુલક વર્ગ છે આઠ, એની પાછળનો વર્ગ એટલે એની આવૃત્તિ કેટલી છે? બે. બસ આટલું ધ્યાન દઈને કરવાનું છે મિત્રો. હવે આગળ વધીએ, ડાયરેક્ટ સૂત્ર લગાવવાની. ઝેડ બરાબર, આપણી પાસે સૂત્ર કયું છે? ઝેડ બરાબર એલ પ્લસ કાઉન્સમાં એફ વન માઇનસ એફ ઝીરો અપોન ટુ એફ વન માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ ગુણ્યા એચ, બરાબર? ગુણાકારની નિશાની કરો તો પણ ચાલે, ના કરો તો પણ ચાલે, કાઉન્સ છે એનો મતલબ શું થાય એમની સાથે ગુણાકારમાં છે. હવે કિંમત મૂકી દઈએ તો એલ આપણી પાસે કેટલા છે? ત્રણ પ્લસ એફ વન કેટલા છે? આઠ માઇનસ એફ ઝીરો કેટલા છે? સેવન, બરાબર? નીચે જોઈએ આપણે, ટુ ગુણ્યા એની સાથે એફ વન એટલે આઠ માઇનસ એફ ઝીરો સેવન માઇનસ એફ ટુ ટુ, એને ગુણ્યા એચ કેટલા છે આપણી પાસે? બે, બરાબર મિત્રો? અહીં સુધી બધાને સમજી ગયું. ઓકે, આગળ વધીએ તો ત્રણ પ્લસ આઠમાંથી સાત જાય તો એટ. અહીં ત્રણે ખાસ યાદ રાખજો મિત્રો, આટલું બે અલગ કરવાનું છે. આઠ દુ સોળ, ખાસ ખાસ જોજો મિત્રો, ડાયરેક્ટ આઠમાંથી સાત ને બે બાદ કરીને પછી બે સાથે નથી ગુણવાનું, બરાબર ને? આઠ દુ સોળ કરવાના છે, સાત ને બેનો સરવાળો કરવાનો છે. સાત ને બેનો સરવાળો કેટલો થશે? માઇનસ નવ ગુણ્યા બે એમ નાય, બરાબર? ખ્યાલ આવી ગયો મિત્રો? આગળ વધીએ, ત્રણ પ્લસ એક તો એમ નાય એમ છે, સોળમાંથી નવ જાય તો કેટલા બચશે મિત્રો? ચલો ફટાફટ ગણતરી કરો, સોળમાંથી નવ જાય તો કેટલા બચે? સાત ગુણ્યા બે. ઉડે તો ઉડાડી દેવાના, ના ઉડે તો નહીં ઉડાડવાના. તો અહીં તને આપણી પાસે શું બચશે? ત્રણ પ્લસ બે ત્રણ બે છેદમાં સાત, બરાબર? ગણતરી કરીએ, ચોપડી ગુણાકાર પણ કરી શકો, તમે ડાયરેક્ટ બેના છેદમાં સાત પણ ભાગી શકો. અહીં તને તમે બે મેથડ કરી શકો. જુઓ, ચોપડી ગુણાકાર કરવા માટે છેદમાં એટ લેવાનો, સાત તેરી એકવીસ પ્લસ બે ત્રણ બે છેદમાં સાત, તમે આ રીતે પણ કરી શકો, બરાબર ને? તો કેટલા આવશે? ત્રેવીસના છેદમાં સાત, એને બરાબર તમે ભાગાકાર કરશો એટલે સાત તેરી એકવીસ
बराबर बे बचिया पॉइंट लगाओ पाँच जीरो लगाओ एट सात दू चौद बराबर छ बचिया सतु अठू छप्पन बराबर अँ सुधी तमें तीजे पॉइंट सुधी तरव हो तो तरी सको ना तरव तो कहीं वाधो नहीं बे पॉइंट सुधी जाइ सको आ रीते तरी सको अथवा तमारी पास ऑप्शनल है त्रण प्लस बेना छेद में सात आए थे तो तमें त्रणना त्रण प्लस बेना छेद में सात पहला बे भाग्या सात आ रीते करी अने प्लस मूकी जो जवाब आए पॉइंट टू एट सिक्स अने पछी एमनो बेनानो तमे शू करी सको सरवाळो करी सको तो तमने बेमांथी जे पण मेथड फावे ए मेथडथी तमे करी सको अहीं तने आवी गया पछी चोटड़ी गुणाकार फावे तो चोटड़ी गुणाकार अने डायरेक्ट तमने भागाकार करी आ रीते फावे तो ए रीते करी अने पछी एमां शू करी देवानो प्लस करी देवानो तो आ मळी गयो आपणो झेड समझी गयो मित्रों तो आ छे बहुलक शोधवानी वर्गीकृत माहिती जे आपेली होय एनी अंदर बहुलत शोधवानी रीत आ रीते बहुलत शोधाय हजू आपणे एक उदाहरण नंबर ना पछीनुं जोईए पछी मित्रों तमारे जाते करवानुं छे बराबर आवीए उदाहरण नंबर छ नी अंदर जो अहीं तणे आपेलुं छे उदाहरण आपेलुं छे तो सौथी पहेला आपणे शुं करवानुं छे मैं तमने आगळ कह्युं एम सौथी पहेला आपणे महत्तम आवृत्तिने पकड़वानी छे महत्तम आवृत्ति बराबर तो मित्रों अहीं महत्तम आवृत्ति केटली छे जुओ सात एनो मतलब आपणो वर्ग कयो बनशे महत्तम आवृत्ति सातनो वर्ग बनशे आटले सुधी बधाने आ समझाई गयुं छे ने ओके चलो बोलो जोईए एल केटला आवशे तो एल छे एमनी अधर सीमा केटला आवशे चालीस बराबर एना पछी एच जोईए तो एच केटलो आवशे तो पंचावनमांथी चालीस जाए पच्चीसमांथी दस जाए तो केटला बचशे पंदर बराबर एना पछी एफ वन एफ जीरो अने एफ टू एफ वन केटला थशे तो एफ वन तमने बधाने खबर छे महत्तम आवृत्ति सैवन एफ जीरो कई थशे एमनी आदरनी बराबर आ एफ वन एमनी आदर एफ जीरो अने पाछळ एफ टू आ बधाने खबर होवी जोईए बराबर तो एफ जीरो छे त्रण एफ टू छे छ बराबर दोस्तों हवे आपणे डायरेक्ट झेड बराबरना बहुलकना सूत्रमां आपणे किंमत मूकीए एल प्लस एफ वन माइनस एफ जीरो छेदमां टू एफ वन माइनस एफ जीरो माइनस एफ टू एने ऋण्या एच बराबर किंमत मूकी दईए आपणी पासे एल केटला छे चालीस प्लस एफ वन केटला छे सात माइनस एफ जीरो केटला छे त्रण छेदमां बे ऋण्या सात माइनस त्रण एम ना एम एफ टू केटला छे माइनस छ एने ऋण्या पंदर बराबर तो चालीस प्लस सातमांथी त्रण जाए एटले चार अहीं तने आ बेने अलग पाड़वाना छे सात दू चौद माइनस छ ने त्रण केटला थशे नौ ऋण्या पंदर बराबर हवे तमारे गणतरी आगळ पूरी करवानी छे चालीस हूँ खाली जग्या बताई दऊं छूँ दोस्तों चार अहीं तणे केटला आवशे चलो करवो जोईए चौदमांथी नौ जाए तो केटला बचशे चलो ए खाली जग्या पूरी करो एने ऋण्या पंदर केटला आवशे दोस्तो पांच नौ ने पांच चौद बराबर ख्याई दियो अमने उड़ाड़ी दियो ने जवाब पूरा करो जवाब आवे छे बावन पांच तेरी पंदर तमे उड़ाड़ी सको बराबर एले चालीस प्लस चार तेरी बार थई गयुं दोस्तों तो आ रीते आपणने बहुलक शोधवानो छे बहु सरळ ने सीम्पल मेथड छे दोस्तों सौथी पहेला तमारे शुं करवानुं छे इतने जे महत्तम आवृत्ति छे ने पकड़वानी छे महत्तम आवृत्तिनो वर्ग छे एना उपर तमे बॉक्स बनाई दियो एना उपरथी तमने एल मळी जशे एच जे वर्ग आपेलो छे एमने माइनस करो अहीं बधामां जो मित्रों डिफरन्स पंदरनो आवशे दसमां पंदर नाथी एटले पच्चीस थाय पच्चीसमां पंदर एटले चालीस चालीसमां पंदर एटले पंचावन पंचावनमां पंदर एटले सित्तेर
એમાં 1500 એટલે 85 ને એમાં 1500 એટલે 100. તો આ બધામાં કેવો હોવો જોઈએ? સેમ આવતો હોવો જોઈએ. એના પછી F1, તો સૌથી મહત્તમ જે લીધા છે એ F1, એની આગળની આવૃત્તિ જે છે એ F0 અને પાછળની આવૃત્તિ છે એ F2. એટલે ત્યારબાદ સૂત્રમાં કિંમત મૂકવાની છે. કિંમત મૂકી અને ગણતરી કરો ત્યારે ખાસ યાદ રાખવાનું કે અહીં તને આ બે સ્ટેપની અંદર ડિવાઈડ કરવાનું, નહીંતર ઘણી વાર છોકરાઓ ભૂલ કરે છે. તો આ વસ્તુને ખાસ યાદ રાખજો મિત્રો. અહીં તને સાદરૂપ દેવામાં અહીંયા માઇનસ માઇનસ પ્લસ એટલે આ બે સંખ્યાનો સરવાળો કરવાનો છે અને માઇનસની નિશાની લગાડવાની છે, બરાબર. તમને એમ થશે કે -3 છે અને -6 છે, તો હંમેશા અહીંયા બાદબાકી થાય ને, અહીંયા અહીંયા 6માંથી 3 જાય તો 3 આવે, પણ એવું ના થાય બેટા. કેમ કે માઇનસ માઇનસ શું થાય? પ્લસ. એટલે આપણે સંખ્યાનો શું થાય ત્યારે? સરવાળો થાય, બરાબર. અને આ રીતે આગળ વધી અને અહીં તણે અંશ છેદ છે એ ઉડતા હોય તો તમે ઉડાડી શકો, ના ઉડતા હોય તો અંશ અંશનો શું કરવાનો છે? ઋણાકાર અને છેદ વડે એમને ભાગવાનું. આ રીતે એકદમ સરળ અને સિમ્પલ મેથડ છે, સરળ અને સિમ્પલ ગણતરી છે દોસ્તો. ખાસ ધ્યાનમાં રાખજો, બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે એટલે એકદમ ધ્યાન દઈને કરજો.